નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ઝાલમઝરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ, રેશાથી કે કાપડ સુધી, એમાં આજે આપણે જોવાનું છે કે આપણે ત્યાં એ કુદરતી રેશાઓ અને ત્યાં જે કૃત્રિમ રેશાઓ છે એના વિશે આપણે સમજી ગયા છીએ. ત્યારબાદ જે કુદરતી રેશાઓ છે કે જે કોઈ પણ વનસ્પતિ કે જે તે પ્રાણીઓ પાસેથી મેળવવામાં આવે છે, એમાં કુદરતી જે રેશા છે એ આપણને જે વનસ્પતિ માંથી મળે છે એમાં બે પ્રકારના રેશા છે. એક તો કે સૂતર, તો કે સૂતર સે માંથી મળે છે, તો કે સૂતર આપણને જ્યારે કોઈ પણ કપાસની ખેતી કરવામાં આવે છે ત્યારે એમાંથી આપણને સૂતર મળે છે. અને બીજું કે શણ, તો અત્યારે આપણે અહીંયા જે એક એક લાખ જે વાનસ્પતિક અહીંયા રેશાઓ છે કે જે આપણને વનસ્પતિઓમાંથી મળે છે એના વિશે જોવાનું છે. એમાં માત્ર બે રેશાઓ છે, પહેલું છે કપાસ વિશે જોઈશું, ત્યારબાદ શણ વિશે જોવાનું છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે આ જે કપાસ છે, કપાસ કઈ રીતે મેળવવામાં આવે છે? તો કે તમે સામાન્ય રીતે જોયું હોય કે તમારા ઘરમાં જે ભીંગો કરવા માટેની જે વાટ તેમાંથી બને છે, તો કે રૂમાંથી બને છે. એ રૂ ક્યાંથી? તો કે રૂ એ શું કહેવાય છે? કપાસ કહેવાય છે, બરાબર. તો કે આ જે કપાસ છે એને ખેતરમાં ઉગાડવામાં આવે છે, તેની ખેતી કરવામાં આવે છે, ત્યારબાદ એમાંથી જે આપણને કપાસ એટલે કે રૂ મળે છે એ રૂનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. માત્ર દીવાની વાટ બનાવવા માટે નહીં, પણ એનો ઉપયોગ તમે જોયું હશે કે દીવાની જે દીવો છે એના માટે વાટ બનાવવા માટે, પછી ગાદલાઓમાં, રજાઈમાં, ઓશિકાઓમાં વગેરે આ જે કપાસ છે એનો ઉપયોગ થતો હોય છે. હવે આ કપાસની ખેતી કઈ રીતે કરવામાં આવે છે, કપાસ ક્યાંથી આવે છે આપણને પ્રશ્ન થાય. અને ખેતરમાં ઉગાડવામાં આવે છે કે જે કપાસ છે એના ત્યાં છોડ હોય છે, એના બીને ત્યાં ખેતરમાં ઉગાડવામાં આવે છે. ત્યારબાદ કપાસનો છોડ સામાન્ય રીતે કાળી અને ગરમ આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. ખાસ કરીને જે કપાસનો પાક છે, જે કપાસની ખેતી છે એને કેવા પ્રકારની જમીન માફક આવે છે, તો ખાસ કરીને જ્યાં જમીન જે છે એ કાળી હોય, અથવા તો જ્યાંની આબોહવા છે, જ્યાંની આજુબાજુ કે હવા આજુબાજુનું વાતાવરણ જે છે ગરમ હોય, એટલે કે જ્યાંની હવા ગરમ હોય, ખાસ કરીને જ્યાંની જમીન કાળી હોય અને જેની આબોહવા ગરમ હોય એવી જગ્યાએ કપાસની ખેતી છે એ સારામાં સારી થાય છે. એ કપાસના છોડના ફળ જીંડમાં લગભગ લીંબુના કદના હોય છે. જે કપાસનો છોડ છે એમાં ફળ થાય છે, એ ફળને શું કહેવામાં આવે છે? જીંડવા કહેવામાં આવે છે. એટલે આ પ્રશ્ન ત્યાં એ પૂછાઈ શકે છે કે જે કપાસના ફળ છે એને શું કહેવામાં આવે છે? તો કે એ કપાસના ફળને જીંડવા કહેવામાં આવે છે. શું કહેવાય છે? જીંડવા કહેવામાં આવે છે. અને એનો આકાર એનું કદ કેવું હોય છે? તો કે એ લગભગ સામાન્ય રીતે જે લીંબુ હોય છે એનું કદ જે છે એ લીંબુ જેવું હોય છે. આ જે જીંડવા છે એ પાકી ગયા બાદ આ જીંડવા ફાટે છે અને ત્યાં એ કપાસના રેસાથી ઢંકાયેલ બીજ દેખાય છે. શું થાય છે કે આ જીંડવા જ્યારે જે એ કપાસનો ફળ છે જે જીંડવા કહેવાય છે, એ જીંડવા જ્યારે સંપૂર્ણ રીતે પાકી જાય છે, એટલે કે સંપૂર્ણ રીતે જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે એ પાકી ગયા બાદ એ ફાટે છે. અને ફાટે છે ત્યારે એમાંથી જે રૂ છે જેને આપણે કપાસ કહીએ છીએ એ કપાસ તેમાંથી નીકળે છે. આ જીંડવામાંથી રૂને હાથ વડે અલગ કરવામાં આવે છે. ખાસ કરીને તમે જ્યારે જોયું હોય કે જ્યારે સંપૂર્ણ રીતે જે કપાસની ખેતી છે, જે કપાસનો પાક છે, જે ચૂંટવાલાયક થઈ ગયો હોય, એટલે કે કોઈ ખેતરમાં જે કપાસ જે છે એ વાવેલું હોય, એ સંપૂર્ણ રીતે ઉગી ત્યાં નીકળેલું હોય અને તેને માત્ર એમાંથી જે ચૂંટવાની એટલે કે ત્યાં વીણવાની જ વાર હોય, ત્યારે તમે જોયું હશે કે આ ખેતર જે છે એ જોવામાં કેવું રમણીય, કેવું સુંદર લાગે છે. જાણે કે કોઈ પણ એ ખેતર જે છે એ ત્યાં બરફથી ઢંકાયેલું હોય એવું આપણને દેખાય છે. કે જ્યારે આ ફળ જે છે ફાટી નીકળે છે ત્યારે એમાંથી જે સફેદ રૂ છે કપાસ છે એ નીકળેલું હોય અને માત્ર એમાંથી એને આપણે ચૂંટવાની જ વાર હોય ત્યારે ખેતર કેવું સરસ લાગતું હોય છે, બરાબર. તો આ રીતે પછી એમાંથી આ જીંડવામાંથી રૂને હાથ વડે અલગ કરવામાં આવે છે. ત્યારબાદ જ્યારે પણ આ જીંડવા ફાટી નીકળે છે એમાંથી રૂ બહાર આવે છે, એ રૂને ત્યાં હાથ વડે ત્યાં વીણીને રૂને અલગ કરવામાં આવે છે એ જીંડવાના ફળમાંથી. ત્યારબાદ ત્યાં એને પીંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે, તેને રૂને પીંજવું કહે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે કે ત્યારબાદ આ જે રૂ છે એ રૂની અંદર બીજ રહેલું હોય છે. એ જે છોડનું બીજ છે એ બીજને રૂમાંથી દૂર કરવામાં આવે છે, કે જેથી એ રૂને છે જે તે જગ્યાએ કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરવા માટે એને ઉપયોગ લાયક બનાવી શકાય. ત્યારબાદ એમાં જે બીજ રહેલું હોય છે
ઋણને પીંજવા, તમે સાંભળ્યું હોય છે કે ઋણને પીંજવામાં આવે છે, તો આ જે પીંજવું કોને કહેવાય, તો કે પીંજવું એટલે શું, તો કે જ્યારે એ જે કપાસનો છોડ છે એ જીંડવામાંથી જ્યારે જીંડવા કાઢે છે ત્યારે એમાંથી જે ઋણ એટલે કે જે કપાસ બહાર આવે છે એ કપાસની અંદરથી આવીને છોડનું બીજ રહેલું હોય છે. એ બીજને ત્યારબાદ એ ત્યાં કપાસમાંથી એ રૂમાંથી જે બીજ છે એ બીજને દૂર કરવામાં આવે છે, એટલે કે બીજને અલગ કરવામાં આવે છે અને રૂ એટલે કે જે કપાસ છે એને અલગ કરવામાં આવે છે. આ રીતે બીજ અને જે કપાસ છે એને અલગ કરવાની જે ક્રિયા કરવામાં આવે છે એને શું કહેવાય છે, એને બીજવું કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પૂછાઈ શકે કે બીજવું એટલે શું, તો કે ત્યાં બીજણ દ્વારા રૂને બીજમાંથી અલગ કરવાની ક્રિયાને, કે બીજ જે છે એ બીજને રૂમાંથી અલગ કરવાની જે ક્રિયા કરવામાં આવે છે એને બીજવું કહેવામાં આવે છે. અને આ તેને ત્યાં એ બીજવા માટેનું એક સાધન હોય છે, એ સાધનને બીજણ કહેવામાં આવે છે. તો આપણે પૂછી શકે કે ત્યાં એ જે રૂ છે એને બીજવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે રૂને બીજવા માટે બીજણનો ઉપયોગ કરવામાં આવે છે. આગળના સમયમાં લોકો રૂને બીજવા માટે જે છે એ હાથનો ઉપયોગ કરતા, કે જે રીતે જીંડવામાંથી કપાસને ત્યાં છૂટું પાડવું છે તો એના માટે જેમ હાથ વડે તેનો ઉપયોગ કરતા, એની જેમ જ ફરીથી આ જે રૂ છે એ રૂમાંથી બીજને દૂર કરવા માટે પણ લોકો પહેલાંના સમયમાં, આગળના સમયમાં લોકો હાથનો ઉપયોગ કરતા. અત્યારના સમયમાં એવા યંત્રો અને એ મશીનો આવી ગયા છે જેથી ત્યાં એ રૂને બીજવા માટે હાથનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ એ મશીનની ત્યાં મદદથી જ રૂમાંથી બીજ જે છે દૂર થઈ જાય છે. તો આપણે જોયું કે જે કપાસના રેસા છે, જે સૂતર સુતરાઉ કાપડ બનાવવા માટેના જે રેસા છે એ કપાસમાંથી મેળવવામાં આવે છે, અને આ કપાસ જે છે એની ખેતી કઈ રીતે થાય છે અને કઈ રીતે મેળવવામાં આવે છે. હવે પછી આપણે જે શણ છે, શણ પણ કયો, તો શણ પણ એ પણ વાનસ્પતિક રેસા છે, એની ખેતી કઈ રીતે કરવામાં આવે છે એ હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.